કેમ છો બાળદોસ્તો સોળ સાત બે હજાર વીસના રોજ સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ ત્રણ ભારતનું બંધારણ આ પાઠમાં માઇક્રોસોફ્ટ ટીમમાં જે વિદ્યાર્થીઓ જોડાઈ શક્યા નથી તેના માટે ફરી એક વખત આપની સમક્ષ આ વિડીયો મોકલું છું જે શાંતિથી જોઈ સમજી લેવાનું છે અને પછી નવું ઘરે શીખીએ જે મટિરિયલ્સ તમારા સુધી વોટ્સએપના માધ્યમથી પહોંચ્યું છે તેને બરાબર વાંચવાનું સમજવાનું અને પછી એની પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થવાનું છે તો મિત્રો ચાલો આપણે વાત કરીએ ભારતના બંધારણની પહેલાં નામ જ બંધારણ છે તો તમે સૌ જાણો છો કે આપણા કુટુંબને ચલાવવા માટે આપણા કુટુંબમાં પણ કેટલાક નિયમો હોય છે જેમ કે સવારે વહેલા જાગી જવું નાઈ ધોઈ લેવું પૂજા પાઠ કરવા અને પછી દરેકે પોતપોતાના કામે જવું પપ્પા હોય તો એમના કામે જાય મમ્મી કોઈ ઘરના કામ કરતી હોય તો એના કામે જાય અથવા તો આપણા ઘરનું કામકાજ કરે મોટા ભાઈ બહેન ભણવા જતા હોય તો એની કોલેજ કે સ્કૂલે ભણવા જાય અને તમે બધા તમારા અભ્યાસમાં જોડાઈ જાઓ તો આવા જે નિયમો છે નિયમોને કારણે તો પરિવાર ચાલે છે તો વિચાર કરો આ તો એક કુટુંબને ચલાવવું છે તો પણ નિયમોની જરૂર છે તો આવડા મોટા દેશને ચલાવવો હોય તો નિયમોની જરૂર પડે કે નહીં તો મિત્રો એ નિયમોની વાત એટલે જ બંધારણ તો ચાલો આપણે હવે આગળ ભણીએ પહેલો મુદ્દો છે કે બંધારણ એટલે શું તો મેં હમણાં જ તમને વાત કરી કે બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે આ ખાસ યાદ રાખજો કોઈ પણ દેશ હોય પછી એમનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે બીજી વાત આ બંધારણ લિખિત પણ હોઈ શકે અને અલિખિત પણ હોઈ શકે છે એટલે કોઈએ લખીને એનો સંગ્રહ કરેલો હોય કોઈ દેશે કોઈ દેશ લેખા વગર પણ બંધારણનો અમલ કરતો હોય તો આપણા દેશમાં શું છે તો કે આપણા દેશનું બંધારણ લિખિત છે અને આપણા દેશની જો કોઈ મોટી વિશેષતા હોય બંધારણની તો એ છે કે એની શરૂઆત આમુખથી થાય છે આમુખ એટલે શું તમારી દરેક ચોપડી એટલે કે પુસ્તકમાં પહેલા પાને તમે જોજો બંધારણની એક કલમ લખી છે ને એમાં ફરજો લખી છે આપણી તો એ આપણું અમુક છે તો આપણા બંધારણની શરૂઆત આ અમુખથી થાય છે એ આપણા બંધારણની વિશેષતા છે તો તમે આમાં સમજી ગયા બંધારણ એટલે શું અને આપણા દેશનું બંધારણ કેવું છે હવે વાત છે આપણા દેશના બંધારણની જુઓ આ એમનું ચિત્ર આમનો ફોટો છે એને ઇંગ્લિશમાં કોન્સ્ટિટ્યુશન કહેવાય તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ આને ખોલો એટલે તરત આમુખ આવે તમે જે પુસ્તકમાં ફરજો વાંચો છો તે હવે વાત કરીએ ભારતનું બંધારણ બન્યું કેવી રીતે કોને બનાવ્યું કેમ બન્યું તો કોઈ પણ વસ્તુ આપણે જયારે નવી બનાવવી હોય ને ત્યારે એના લક્ષ્યો નક્કી કરવા પડે દાખલા તરીકે તમારા ઘરમાં વિચારે કે આપણે આ જૂનું મકાન પાડી નવું મકાન બનાવવું છે તો નવા મકાન માટે એનો નકશો બને કે ભાઈ અહીંયા રસોડું હશે અહીંયા બેડરૂમ હશે અહીંયા હોલ હશે અહીંયા આટલું ફળિયું રાખશું અહીંયા અંડરગ્રાઉન્ડ ટાંકો કરશું તો એવી રીતે આપણા દેશનું બંધારણ બનાવવું હોય તો એના પહેલાં લક્ષ્યો નક્કી કરવા પડે કે દેશને ક્યાં લઈ જવો છે અને કેવો બનાવવો છે તો આપણે આપણા ચાર લક્ષ્યો નક્કી કર્યા એમાંનું પહેલું લક્ષ્ય આપણું હતું લોકતંત્ર એટલે કે લોકોથી ચાલે એવું શાસન આપણા દેશમાં હોવું જોઈએ બીજું લક્ષ્ય એવું હતું સમાજવાદ એટલે કે આખો સમાજ સમરસ હોવો જોઈએ બધા સંપીને કામ કરવા જોઈએ દેશના વિકાસ માટે ત્રીજું લક્ષ્ય આપણું હતું ધર્મ નિરપેક્ષતા ધર્મ નિરપેક્ષતા એટલે ધર્મ જેને જે પાડવો હોય તે પાડે એમાં કોઈ વાંધો નહીં પણ કોઈ એમ ન માને કે મારો ધર્મ જ ઊંચો ને બીજાનો ધર્મ નીચો સૌના ધર્મને સરખું માન એને આપણે ધર્મ નિરપેક્ષતા કીધી અને ચોથું લક્ષ્ય આપણે નક્કી કર્યું રાષ્ટ્રીય અખંડિતતા એટલે કે દેશ ભલે રાજ્યોમાં વેચાયેલો હોય પણ અંતે તો બધા રાજ્યો એક થઈને દેશનો વિકાસ કરવા જોઈએ રાષ્ટ્રીય અખંડિતતા રાષ્ટ્રીય એકતા એવી નહીં રહેવી જોઈએ તો ચાર લક્ષ્યો ઉપર આપણું બંધારણ બન્યું લોકતંત્ર સમાજવાદ ધર્મનિરપેક્ષતા અને રાષ્ટ્રીય અખંડિતતા ભારત સ્વતંત્ર થયું એટલે તરત આપણે નક્કી કર્યું કે હવે અંગ્રેજોના નિયમો આપણે પાડવા નથી માઉન્ટ બેટન વિદાય થયા અને કહેતા ગયા તમારા દેશમાં તમારા નિયમો પાડો એટલે આપણે આપણા નિયમો પાડવા માટે એક સભા બનાવી કે ચાલો આપણા નિયમો બનાવીએ આપણા દેશના નિયમો કેવા હશે આપણા દેશના કાયદા કેવા હશે તો એના માટે આપણે એક સભા બનાવી એનું નામ આપણે રાખ્યું બંધારણ સભા તો આ બંધારણ સભાની રચના આપણે નવમી ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ કરી અને ત્યારથી આપણું આ બંધારણ કાર્ય ચાલુ થઈ ગયું એટલે કે કાયદા ઘડવાનું કામ ચાલુ થઈ ગયું અને એના આખી સભાના પ્રમુખ આપણે બનાવ્યા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે આપણા પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના પ્રમુખ બન્યા સભા એટલે મોટી હોય દાખલા તરીકે આપણે પ્રાર્થનામાં બધા ધોરણ બેહીએ એને સભા કહેવાય પણ પછી હું આઠ અનોજ વર્ગ લઉં તો એ સમિતિ બની ગઈ તો આવી રીતે સમિતિ નાની હોય સભા મોટી હોય તો સભામાંથી પછી આપણે સારા સારા જે એકદમ વિદ્વાનો હતા એ બધા વિદ્વાનોની એક કમિટી બનાવી અને ઈ કમિટીનું નામ આપ્યું આપણે ખરડા સમિતિ તો ખરડા સમિતિના પ્રમુખ ડોક્ટર બી આર આંબેડકર ભૂલ કરશો નહીં બંધારણ સભાના પ્રમુખ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના પ્રમુખ એટલે ડોક્ટર બી આર આંબેડકર તો આ આપણું બંધારણ બનાવવાની પહેલી શરૂઆત થઈ હવે આપણે વાત કરીએ બંધારણના આપણા ચાર લક્ષ્યો હતા એમ તો આ પહેલું જુઓ પહેલું છે ડેમોક્રેસી ડેમોક્રેસી એટલે લોકતંત્ર પછી આપણે વાત રાષ્ટ્રીય અખંડિતતા તો આપણી એકતા બધી બાજુથી સરખી રહેવી જોઈએ પછી આપણે વાત ધર્મ નિરપેક્ષતા તો બધા ધર્મો એક અને પછી વાત કરી હતી સમાજવાદ સોશિયલિઝમ તો આ છે એમની વાત આ ચિત્રો દ્વારા તમને ચાર લક્ષ્યો બંધારણના બતાવ્યા લોકતંત્ર રાષ્ટ્રીય અખંડિતતા ધર્મ નિરપેક્ષતા અને સમાજવાદ હવે આપણે વાત કરીએ આપણા બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને આપણી ખરડા સમિતિના પ્રમુખ ડોક્ટર બી આર આંબેડકર તો આ બંનેને ભૂલશો નહીં સભા અને સમિતિમાં ફરક બરાબર સમજી લેવાનો છે હવે બંધારણ સભાએ કામ શું કર્યું કેવી રીતે કામ કર્યું તો બંધારણ સભાની કાર્યવાહી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ ચાલી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ એનું કામ ચાલ્યું અને એ દરમિયાન એકસો છાસઠ વખતે ભેગા થયા બધા કેટલી વખત એકસો ને છાસઠ બેઠક થઈ શરૂઆત થઈ હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ અને પૂરું થયું છવ્વી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ત્યારે કામ પૂરું થઈ ગયું કાયદા બની ગયા આપણા દેશના કે હવે તમારે આપણા દેશમાં આપણા કાયદા લાગુ કરવા હોય તો કરો આ સમિતિ ખરડા સમિતિ અને બંધારણ સભાએ આપણને કહી દીધું એટલે કે સંમતિ મળી ગઈ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના દિવસે પછી આપણે બે મહિના જવા દીધા છવ્વીસ જાન્યુઆરી આવી ઓગણીસો પચાસ ની તે દિવસે આપણે જાહેર કરી દીધું કે હવેથી આપણા દેશમાં આપણા કાયદા એટલે કે આપણું બંધારણ તે દિવસથી અમલમાં આવ્યું એટલે છવ્વીસમી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન કહીએ છીએ લોકોની સત્તા આવી અને એને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે તો ખાસ ધ્યાન રાખજો ગોટાળો કરશો નહીં પંદરમી ઓગસ્ટે એ સ્વાતંત્ર્ય દિન છે છવ્વીસમી જાન્યુઆરી એ પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિન છે હવે આપણે વાત કરીએ આગળની તો બંધારણ ઘડવામાં મુખ્ય ઘડવૈયાઓ ખરડા સમિતિમાં જે હતા એના જેટલા નામ આપણને યાદ રહે એટલા આપણે રાખવાના છે આપણને એમ કે બંધારણના ઘડવૈયાઓના નામ લખો તો તમને યાદ રહેવા જોઈએ જવાહરલાલ નહેરુ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર પટેલ મૌલાના આઝાદ શ્યામા પ્રસાદ મુખર્જી બલદેવસિંહ ફ્રેન્ક એન્થોની એચપી મોદી અલ્લાદી કૃષ્ણ સ્વામી અયર બી આર આંબેડકર કનૈયાલાલ મુનશી સરોજીની નાયડુ એ મહિલા સ્ત્રી હતા અને વિદ્યાલક્ષ્મી પંડિત એ પણ મહિલા હતા તો તમને એમ પૂછાશે કે બંધારણના ઘડવૈયાઓમાં મહિલા સભ્યો કોણ હતા તો બે મહિલા યાદ રાખવાના સરોજીની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આટલા આપણા બંધારણના ઘડવૈયાઓ છે એક નજર બરાબર જોઈ લેજો હવે આપણે વાત કરીએ આગળની તો આ એમના ફોટાઓ છે આપણા બંધારણના ઘડવૈયાઓના હમણાં આપણે નામ જોયા બધાના આમાં વચ્ચો વચ્ચમા વાળા બેઠા છે બી આર આંબેડકર ખરડા સમિતિના અધ્યક્ષ બરાબર છે તો આપણા બે મહિલા સભ્યો સરોજીની નાયડુ અને વિદ્યાલક્ષ્મી પંડિત તો આ બંને મહિલા સભ્યો હતા આપણા બંધારણ સમિતિના તો એને પણ બરાબર ઓળખી લેજો હવે આપણે આગળ ચાલીએ બંધારણ શા માટે કેમ ઘરમાં નિયમો ન હોય તો આપણું ઘર ચાલે મન પડે ત્યારે ઉઠવાનું મન પડે કામ કરવાનું કામે જવું હોય તો જવાનું ન જવું હોય તો કાંઈ તો આપણું કુટુંબ ચાલે ઘરમાં ધંધા ધૂંધી થઈ જાય કોઈ નિયમો વગરનું ઘર ચાલે તો ન ચાલે નિયમો વગરની શાળા ચાલે ન ચાલે તો એવી રીતે દેશને ચલાવવો હોય દેશના નિયમો જોઈએ બંધારણ જોઈએ તો બંધારણની જરૂર શા માટે પડે તો કે પહેલી વાત છે કે એના વિના કોઈ દેશનું શાસન ચાલી શકે જ નહીં બીજું છે એનાથી દેશના ઉદ્દેશો આપણે નક્કી કર્યા હોય એ સિદ્ધ થાય કેટલા વર્ષમાં કામ કરવું આપણે પંચ વર્ષીય યોજનાઓ બનાવીને પાંચ પાંચ વર્ષમાં લક્ષ્યો પૂરા કર્યા તો આપણા ઉદ્દેશો સિદ્ધ થાય એનાથી આપણા આદર્શોને સૂત્રબદ્ધ કરે સૂત્રબદ્ધ એટલે કે માળાના મણકા કેમ પરોવાયેલા હોય લાઈનમાં એક સરખા એમ આપણા આદર્શો આપણે નક્કી કર્યા હોય કે લોકતંત્ર બરાબર જળવાવું જોઈએ સમાજવાદ બરાબર જળવાવું જોઈએ ધર્મ નિરપેક્ષતા બરાબર જળવાવી જોઈએ તો એને આપણે સૂત્રબદ્ધ કરીએ સરકારની રીત બતાવે બંધારણ કે કેવી સરકાર છે લોકશાહી છે પ્રમુખગત લોકશાહી છે સંસદીય લોકશાહી છે સામ્યવાદી છે સરમુખત્યારશાહી છે આ બધું ભણશો તમે દસમા ધોરણ પછી સત્તાનો દુરુપયોગ થતો રોકે બંધારણ તો બંધારણની જરૂર શા માટે ખાસ ધ્યાન રાખજો પાંચ મુદ્દામાં એના વિના કોઈ દેશનું શાસન ચાલી શકે જ નહીં તેનાથી જ ઉદ્દેશો સિદ્ધ થાય છે સરકારની રીત બતાવે છે અને સત્તાનો દુરુપયોગ થતો રોકે છે હવે બંધારણ વિશે આટલું જાણો આપણું બંધારણ કેવી રીતે બન્યું તો આપણે બ્રિટન આયર્લેન્ડ ફ્રાન્સ અને અમેરિકા આ ચાર દેશની સારી સારી બાબતો આપણા બંધારણમાં લીધી પહેલા એનો અભ્યાસ કર્યો આપણે કે ચારેય દેશમાં સારું શું છે બંધારણ એ સારી સારી વિશિષ્ટતાઓ હતી એ ચારેય દેશની આપણા બંધારણમાં આપણે સમાવ્યું આ ખાસ જાણજો ચાર દેશ બ્રિટન આયર્લેન્ડ ફ્રાન્સ ને અમેરિકા ભારતનું બંધારણ એક દુનિયાનું સૌથી મોટામાં મોટું લિખિત બંધારણ છે કોઈ આવડા મોટા કાયદાઓ લખીને બનાવ્યા હોય એવો આપણો દેશ પહેલો છે તો ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું લિખિત બંધારણ છે યાદ રાખજો બંધારણની વિશિષ્ટતા કે ન્યાયતંત્ર તો ન્યાયતંત્ર કેવું છે આપણું બરાબર છે સમાન ન્યાય એમાં કોઈ ભેદભાવો હોતા નથી આ ત્રાજુ તમને એમ કહે છે કે ત્યાં આંખે પટ્ટી બાંધી દીધી ન્યાયની દેવીએ તમે ભણી ગયા છો સાતમતો કે સરખો ન્યાય આપવામાં આવે છે પછી આપણા બંધારણની વિશેષતાઓ જોઈએ તો આપણા બંધારણની વિશેષતાઓ મુખ્ય શું છે તો મુખ્ય આટલી જ વિશેષતાઓ છે કે આપણે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી એટલે તમને ખબર છે કે તમારા મમ્મી પપ્પા 18 વર્ષથી ઉપરના જે લોકો છે એ બધા મતદાન કરે અને એમાંથી આપણે જેને ચૂંટીએ એ નેતાઓ આપણી સરકાર ચલાવે સ્થાનિક થી માંડીને કેન્દ્ર સુધીની પછી બિનસાંપ્રદાયિક એટલે કે કોઈનો ધર્મ એમ ન કહી શકે કે મારા ધર્મ પ્રમાણે શાસન ચાલે બધાના ધર્મને માન સરખું માન સૌને સૌના ઉત્સવો ઉજવવાની છૂટ અને દેશ છે એ એકદમ સમાનતાથી ચાલે કોઈ એક ધર્મની માન્યતાના આધારે ચાલે નહીં પછી સાર્વભૌમ સાર્વભૌમ એટલે આપણા દેશમાં આપણું રાજ બીજા દેશો આપણા દેશમાં દખલ ન કરી શકે કે આપણે કેવી રીતે રાજ ચલાવું સત્તા તો હમણાં જ મેં તમને કીધું પ્રજાના હાથમાં પ્રજા ચૂંટે એ જ સરકાર ચાલે સંઘ રાજ્ય એટલે કે રાજ્યો ભલે જુદા જુદા પણ કેન્દ્રના નિયમોને લાગુ પડે દાખલા તરીકે અત્યારે કોરોના મહામારી છે તો આપણે બધા આખા દેશમાં લોકડાઉન કર્યું તો કેન્દ્રનો કાયદો તો લોકડાઉન પાડવું પડે તો આવી રીતે આપણું સંઘ રાજ્ય છે પછી મૂળભૂત અધિકારો તો આપણા છ અધિકારો છે એ આપણે હમણાં જોઈએ તો આવા મૂળભૂત અધિકારો પણ આપણા બંધારણની એક વિશેષતા છે તો હવેથી તમને કહેવામાં આવે ભારતના બંધારણની વિશેષતાઓ તો લોકશાહી શાસન પદ્ધતિ બિન સાંપ્રદાયિકતા સાર્વભૌમ પ્રજાસત્તાક સંઘ રાજ્ય અને મૂળભૂત અધિકારો આ આપણા બંધારણની વિશેષતાઓ છે હવે બિન સાંપ્રદાયિક એટલે શું બિન સાંપ્રદાયિકતા એટલે શું તો મેં હમણાં તમને કહ્યું કે કોઈ પણ દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે એકબીજા નાગરિક વચ્ચે પક્ષપાત રાખવામાં ના આવે કે આ ઊંચો આ નીચો આ ધનવા નાગરિક પોતપોતાનો ધર્મ પાડવાની માન્યતા ધરાવવાની પ્રચાર કરવાની છૂટો તો એને કહેવાય બિન સાંપ્રદાયિકતા ત્રણ મુદ્દામાં બિનસાંપ્રદાયિકતા યાદ રાખજો કોઈ પણ દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે એકબીજા નાગરિક વચ્ચે પક્ષપાત ન રાખવામાં આવે પોત પોતાનો ધર્મ પાડવાની માન્યતા ધરાવવાની પ્રચાર કરવાની છૂટ તો આ છે આપણી બિનસાંપ્રદાયિકતા જુઓ આ બધા ધર્મોને સરખું માન હિન્દુ ખ્રિસ્તી મુસ્લિમ શીખ પારસી વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ જ ન હોય દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી પછી એનો જ દીકરો વડાપ્રધાન બને એવું ન હોય રામનાથ કોવિંદ પછી એનો જ દીકરો રાષ્ટ્રપ્રમુખ બને એવું ન હોય આપણે એવું નથી આપણે તો ચૂંટીએ છીએ જે વ્યક્તિ ચૂંટાય એ રાજ્યનો વડો કે રાષ્ટ્રપ્રમુખ બને લોકો દ્વારા ચૂંટાયેલ હોય રાજ્ય વ્યવસ્થા કોઈ એક વર્ગના આકમાનો હોય એટલે કે ફક્ત હિન્દુઓ જ રાજ કરે કે ફક્ત મુસ્લિમો જ રાજ કરે કે ફક્ત રાજપૂતો જ રાજ કરે એવું હોતું નથી સ્ત્રી પુરુષના ભેદભાવને સ્ત્રી પણ વડાપ્રધાન બને આપણા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા સ્ત્રી પણ રાષ્ટ્રપુખ બને પ્રતિભાશી પાટીલ હતા તો આવી રીતે કોઈ પણ ભારતનો નાગરિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે રેકડી વાળો મજૂરી એમ કે મારે વડાપ્રધાન બનવું ઉમેદવારી ફોર્મ ભરવું તો એ ભરી શકે કોઈને ના નથી આપણા દેશમાં તો આ છે પ્રજાસત્તા તો પ્રજાસત્તાક એટલે શું ફરીથી યાદ રાખજો રાજ્યના વડા કે રાષ્ટ્રપ્રમુખ વંશ પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ ન હોય લોકો દ્વારા જ ચૂંટાયેલ હોય રાજ્ય વ્યવસ્થા કોઈ એક વર્ગના હાથમાં ન હોય સ્ત્રી પુરુષના ભેદભાવ ન હોય કોઈ પણ ભારતનો નાગરિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે જુઓ આ ચૂંટણીની પ્રક્રિયા આપણા ભારતના ચૂંટણી પંચનું આ નિશાન લોગો અને આ આપણું ઈવીએમ મશીન તમે બધું જુઓ છો હવે તમને ખબર છે આ આપણું દિલ્હીમાં આવેલું ચૂંટણી પંચનું મકાન જેને નિર્વાચન સદન કહેવાય અહીંથી બધી ચૂંટણી પ્રક્રિયા થાય આખા દેશની રાજ્યોની અહીંથી બધા નિયમો નક્કી થાય અને એ પ્રમાણે દેશમાં અને રાજ્યમાં ચૂંટણીઓ થાય પછી છે સરકારના અંગો અને કાર્યો તો સરકારના ત્રણ અંગો આપણે સાતમા ધોરણમાં ભણી ગયા ધારાસભા જે કાયદા ઘડવાનું કામ કરે જૂના કાયદા સુધારે બરાબર છે નવા કાયદા ઘડે અને જૂના કાયદામાં ફેરફાર કરવો હોય તો ફેરફાર કરે અને રદ કરવા હોય તો રદ પણ કરે કારોબારી એટલે કે કાયદાનો અમલ કરાવે કાયદા તો આ ઘડી નાખે પણ પછી કાયદા પ્રમાણે વર્તવાનું કામ કરાવવાનું કોણે કારોબારી અને ન્યાયતંત્ર તમે જાણો છો કાયદાઓનું અર્થઘટન કરી અને ન્યાય આપે તો આ આપણા ત્રણ સરકારના અંગ છે ધારાસભા જે કાયદા ઘડવાનું જૂના કાયદામાં સુધારો કરવાનું અને નક્કામાં કાયદાને રદ કરવાનું કામ કરે કારોબારી આ કાયદા બને એનો અમલ કરાવે અને ન્યાયતંત્ર કાયદાઓનું અર્થઘટન કરી અને ન્યાય આપે હવે આ આપણું ધારાસભા સંસદ ભવન દિલ્હીનું અહીંયા પાંચસો ને પિસ્તાલીસ સભ્યો આપણા ભાગ લે લોકસભામાં અને આવી જ રીતે એક રાજ્યસભાનું ભવન છે એમાં પચાસ જણ ભાગ લે તો આ પણ તમારે ધ્યાન રાખવાનું આપણા દિલ્હીનું હવે નવું સંસદ ભવન નરેન્દ્રભાઈ બનાવી રહ્યા છે આ જૂનું સંસદ ભવન છે આપણું પછી આ આપણી કારોબારી એટલે કે આટલા પ્રધાનોને નક્કી કરે વડાપ્રધાન કે મારે આટલાને એક એક ખાતું સોંપવું આપણે કેમ શાળાની અંદર ચૂંટણી કરીએ પેલા એક પ્રમુખ બને અને પછી આપણે દરેકને એક એક ખાતું સોંપીએ કે ભાઈ તું શિક્ષણ મંત્રી તું આરોગ્ય મંત્રી તું મધ્યાહન ભોજન મંત્રી એમ અહીંયા પણ નરેન્દ્રભાઈ એ બધાને એક એક ખાતું સોંપી દીધું એટલે કે વડાપ્રધાન એના બીજા મંત્રીઓને એક એક ખાતું સોંપે એને કારોબારી કહેવાય અને દરેક દરેક ખાતાના નિયમો અને કાયદાનું પાલન આ મંત્રીઓ દ્વારા કરાવવામાં આવે અધિકારીઓને કહી કલેક્ટર એ બધાને હુકમ આ મંત્રીઓ એમની કેબિનેટમાંથી કરે અને એ પ્રમાણે આપણા દેશનું કાયદાઓનો અમલ થાય તો કારોબારીનું આ કામ પછી છે આપણું ન્યાયતંત્ર તો પહેલા ચિત્રમાં છે આપણા ગુજરાતની વડી અદાલત જે અમદાવાદમાં આવેલી છે ગાંધીનગર રોડ ઉપર સોલા રોડ ઉપર અને બીજી છે એ સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત જે દિલ્હીમાં આવેલી છે છેલ્લો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે સર્વોચ્ચ અદાલત કરે એ નિયમને ક્યાંય પડકારી શકાય નહીં પણ વડી અદાલતમાં કોઈ નિયમ આવી ગયો હોય ને એમ થાય કે જે આમાં સંતોષ નથી તો એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે તો આ રીતે આપણું ન્યાયતંત્ર ચાલે છે હવે સંઘ રાજ્ય એટલે શું તો ખાસ ધ્યાન રાખો ઘટક રાજ્યોનો બનેલો સંઘ એટલે કે આપણો દેશ અઠ્યાવીસ રાજ્યોનો બનેલો છે નવ કેન્દ્ર શાસિત પ્રદેશનો બનેલો છે તો એને કહેવાય સંઘ રાજ્ય બીજું રાજ્યમાં કાયદાના વિષયો નક્કી થાય કે અમુક વિષયો એટલે કેન્દ્રના જ કાયદા એ કેન્દ્ર આટલે કે આખા દેશને લાગુ પડે અમુક રાજ્યના કાયદા એટલે જે તે રાજ્યને જ લાગુ પડે અને અમુક સંયુક્ત કાયદા એટલે બે ને લાગુ પડે કેન્દ્રને લાગુ પડે અને રાજ્યને લાગુ પડે તો આવા ત્રણ વિષયો આપણે નક્કી કર્યા કેન્દ્રના રાજ્યના અને સંયુક્ત યાદીના એ પ્રમાણે આપણા કાયદાઓ ઘડાય કેન્દ્રના કાયદા સમગ્ર દેશને લાગુ પડે રાજ્યના કાયદા જે તે રાજ્યને લાગુ પડે અને સંયુક્ત કાયદા બંનેને લાગુ પડે હવે આપણે આ એનું લિસ્ટ જુઓ યુનિયન લિસ્ટ એટલે સંઘ યાદી કેન્દ્રના કાયદા એના કાયદાના વિષયો છે પછી પીળું છે એ રાજ્યના છે રાજ્ય યાદીના અને લાલ છે એ બંને ભેગા સંયુક્ત યાદી તો આ રીતે ત્રણ વિષયો ઉપર કાયદાઓ ઘડાય હવે મૂળભૂત અધિકાર આપણને જે આપવામાં આવ્યા છે દેશ દ્વારા તો પહેલો અધિકાર આપણો સ્વતંત્રતાનો અધિકાર એટલે કે બધા સ્વતંત્ર છે તમે લખવામાં સ્વતંત્ર ભણવામાં સ્વતંત્ર ગીત ગાવાની સંસ્કૃતિની કોઈ પણ વિકાસ કરવામાં સ્વતંત્ર કોઈ તમને ન રોકે સમાનતાનો હક એટલે કે બધા ધર્મો સમાન કોઈ ઊંચી નીચના ભેદભાવ નહીં કરોડોપતિનો છોકરો અને ગરીબનો છોકરો બે સાથે શિક્ષણ લઈ શકે કોઈ નાનો પાડી શકે શિક્ષણ અને સંસ્કૃતિ મેળવવાનો હક એટલે કે તમારે જે રાજ્યમાં જે દેશમાં જ્યાં જઈને ભણવું હોય ત્યાં ભણી શકો છો શોષણ વિરુદ્ધ નો હક એટલે કે તમારી પાસે કામ જાજુ કરે પૈસા ઓછા આપે તો આ હક પ્રમાણે તમે ફરિયાદ કરી શકો પછી ધાર્મિક સ્વાતંત્ર તમારા ધર્મને કોઈ નકામો કે નીચો પાડે તો એ ચાલે નહીં સૌનો ધર્મ સરખો અને બંધારણીય ઈલાજનો એટલે કે આ પાંચેય હક તમને ન મળતા હોય ક્યાંય પણ એનો ભંગ થતો હોય તો આ હક પ્રમાણે તમે સર્વોચ્ચ અદાલતમાં સીધો એની ફરિયાદ કરી શકો એનો ન્યાય મેળવી શકો તો આ છે આપણા મૂળભૂત અધિકારો ફરીથી યાદ રાખજો સ્વતંત્રતાનો હક સમાનતાનો હક શિક્ષણ અને સંસ્કૃતિ મેળવવાનો હક શોષણ વિરુદ્ધનો હક ધાર્મિક સ્વાતંત્રનો હક અને બંધારણીય ઈલાજનો હક હવે આપણે આ પાંચે છયે હક એના ચિત્રો જુઓ પહેલો સમાનતાનો હક બીજો છે સ્વાતંત્ર્યનો હક એટલે કે સ્વતંત્રતાનો ફ્રીડમ એટલે સ્વાતંત્ર્ય ઇક્વોલિટી એટલે સમાનતા પછી છે રાઈટ અગેન્સ્ટ એક્સપ્લો એક્સપ્લોઇનેશન એટલે કે શોષણ વિરુદ્ધનો હક પછી છે ધાર્મિક સ્વાતંત્રતા ફ્રીડમ ઓફ રિલિજિયન પછી તમને આપ્યો શિક્ષણ અને સંસ્કૃતિનો કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ અને પછી આપ્યો બંધારણીય ઈલાજનો હક કોન્સ્ટિટ્યુશન બરાબર બંધારણ હવે આટલી વાત પછી બંધારણ તમે બરાબર સમજી લીધું હશે હું માનું છું ફરી ફરીને વિડીયો જોઈ લેવાનો ન સમજાય તો ફોન કરીને પણ મને પૂછી લેવાનું તો હવે આપણે આપણી બંધારણની વાત અહીં પૂરી કરીશું આભાર ફરી મળીશું નવી વાત સાથે ઓકે